Horor ketiga, Gelik. Chapter 8 Gong. Swadhyay 1.4. આપણે અગાઉ આમાં સ્વાધ્યાય 1.4 માં ત્રણ દાખલાઓ થાય ત્યાં સુધી આપણે ભણી ગયા છીએ. હવે આપણે એમાં આગળ ભણવાનું છે. અગાઉ આપણે યોગગણ કોને કહેવાય, છેદગણ કોને કહેવાય, તફાવત ગણ કોને કહેવાય એ આપણે તમને અગાઉ સમજાવેલું છે. તો હવે આપણે આમાં આગળ ચોથા દાખલાથી આપણે ભણવાનું છે. તો ચોથા દાખલામાં આપણને આ રીતે આપેલું છે, એ બરાબર 1 2 3 4 એ રીતે આપેલું છે, બી બરાબર 3 4 5 6, સી બરાબર 5 6 7 8 અને ડી બરાબર 7 8 9 10. હવે આપણને પ્રશ્ન એ પૂછેલો છે કે નીચેના ગણ શોધો. એમાં પહેલું જે આપણે મેળવવાનું છે એ A યોગ B. A યોગ B આપણે મેળવવાનું છે. તો જો આપણે A યોગ B મેળવવા માટે આપણે લખશું કે જ્યાં ગણ A માં હોય અથવા ગણ B માં હોય અથવા બંને માં હોય એવા તમામ ઘટકોનો ગણ, એટલે A માં 1 2 3 4 છે, B માં 3 4 5 6, તો A યોગ B આપણને આ રીતે મળશે. તો જો આવા પ્રમાણમાં સેલા દાખલાઓ છે એટલે આપણે યોગગણ છેદગણના બધા દાખલાઓ ગણવાની જરૂર નથી. તો એ રીતે જો આપણને જે એમાં અઘરા દાખલાઓ છે એમાં આમ તો અઘરા એક દાખલા નથી, પણ પાંચમા દાખલામાં A યોગ B યોગ C એટલે કે ત્રણ ગણનો યોગ ગણ હોય તો આપણે કેવી રીતે કરવું. તો જો અહીંયા આપણે જોઈએ તો A યોગ B યોગ C એટલે ગણ A માં હોય અથવા ગણ B માં હોય અથવા ગણ C માં હોય એવા ઘટકો ગણ, તો A માં આપણે 1 2 3 4 નથી નાખવું. પછી ગણ B માં જોઈએ તો 3 4 આવી ગયા, હવે 5 6. હવે ગણ C માં જોઈએ તો 5 6 આવી ગયા, એટલે 7 8. આપણને ખ્યાલ છે ગણમાં ક્રમનું મહત્વ નથી, આપણે ઘટકો ગમે એ ક્રમમાં લખી શકાય છે. એટલે આપણે 1 2 3 4 5 6 7 8 9 જેવું જરૂરી નહીં, ગમે એ ક્રમમાં જાય પણ આટલા ઘટકો અંદર આવવા જોઈએ. તો આ રીતે આપણને બે ગણ આપેલા હોય કે ત્રણ ગણ આપેલા હોય આપણે યોગ ગણ આ રીતે મેળવવાનું છે. હવે આની સાથે જે છઠ્ઠો દાખલો છે એ આપણે પહેલા ગણી નાખ્યો, છેદગણનો દાખલો છે. છઠ્ઠા દાખલામાં કીધું છે A બરાબર 3 5 7 9 11, B બરાબર 7 9 11 1, C બરાબર 11 13 15 અને D બરાબર 15 અને 17. તો નીચેના ગણ શોધો. એમાં પણ જે પહેલો એક છે એમાં A છેદ D. હવે જો છેદગણ આપણે શીખી ગયા, છેદગણ માટે ગણ A માં હોય અને ગણ B માં હોય તેવા ઘટકોનો ગણ થશે. તો આપણે જોવાનું A અને B બંનેમાં હોય 3 5, તો B માં લખો. 7 છે બંનેમાં, 9 છે બંનેમાં, 11 છે બંનેમાં, તો A અને B બંનેમાં હોય એવા 7 9 11 ત્રણ ઘટક થયા. એટલે આપણે એ રીતે તો જો છેદગણ મેળવવા પણ પ્રમાણમાં સહેલા છે, તમે 9માં 10માં ધોરણમાં શીખી ગયા છો એટલે આપણે એના બધા દાખલાઓ ગણવાની જરૂર નહીં. હવે આપણે એવું કરીએ 3 માટે છે એ આપણે અહીંયા મેળવીએ. તો છઠ્ઠો દાખલો પેલા ત્રીજો દાખલો A છેદ C છેદ D બરાબર. હવે જો ત્રણેયનો છેદગણ હોય તો આપણે આમ જોવાનું કે વચ્ચે ત્રણેય બંને યોગગણ હોય કે બંને છેદગણ હોય તો આપણે સીધો દાખલો ગણી શકાય. ત્રણેયમાં કોમન હોય એવો ઘટક A C અને D બરાબર.
બધા જોઈ લેવાનું b ની વાત નથી a c ને d ની વાત છે તો 3 છે આમાં છે આ બંને માં અંતર નો આવે 5 આમાં છે બંને માં ની અંતર નો આવે 7 આમાં છે બંને માં ની અંતર નો આવે 9 એ અંતર ની આવે 11 બંને માં છે પણ d માં અંતર ની આવે તો આ ખાલી નથી છે આપેલા ત્રણેય ગુણોમાં હોય એવો કોઈ કોમન ઘટક નથી એટલે a છે c છે d બરાબર ખાલી ત્રણેય ગુણોમાં કોઈ ઘટક આવતો હોય તો જ આપણે જે લખવાનું છે છઠ્ઠામાં a છે b યોગ c હવે જો આવી ગણતરી કરવા માટે પહેલા આપણે આવું કરવાનું છે b યોગ c મેળવવાનું છે જે નાનો કાઉન્સ આપેલો હોય એની ગણતરી પહેલા કરવાની જો બંને છેદમાં હોય કે બંને યોગગણ હોય તો કાઉન્સ હોય તો એની સીધી ગણતરી થઈ શકે પણ એક યોગગણ ને એક છેદમાં આપેલો હોય ત્યારે આ જે કાઉન્સ આપેલો છે એની ગણતરી પહેલા કરવાની સાત નવ અગિયાર બંને માં છે પછી હવે જોવા 13 15 છે બંને માં નથી એટલે નહીં આવે તો આ રીતે 7 9 અને 11 બંને માં હોવાથી a છે b ઓ સુ માં આવશે તો જો આ રીતે આપણે યોગગણ અને છેદગણ ના જે સામાન્ય દાખલાઓ છે એ આપણે જોયા બહુ પ્રમાણમાં સેરા દાખલા હોવાથી બધા દાખલા તમને ભણાવતા નથી તમારી પાસે ટેક્સ્ટબુક છે તમારે લેક્ચર પતે પછી તમારી રીતે બધા જ દાખલાઓ જાતે ભણવાના છે ટેક્સ્ટબુક માં પાછો જવાબો આપેલા જ છે એમાં તમારે જોવાનું આમાં એવું થશે કે રકમ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે જવાબ પાછળ આપેલો છે વચ્ચે કોઈ ગણતરી કે સ્ટેપ કે એવું નથી આ રીતે યોગગણ છેદગણ બંને આવે ત્યારે આપણે એક સ્ટેપ કરવું પડે એટલે બહુ પ્રમાણમાં સરળ દાખલાઓ છે એટલે તમને આપણે બધા દાખલાઓ કરાવતા નથી પછી જો પાંચમો દાખલો હતો એમાં એમ કીધું હતું પ્રશ્ન એક માં આપેલ જોડીઓનો છેદગણ શોધો એટલે પ્રશ્ન એક યોગગણનો હતો એની આ રીતે જે આપણે પ્રશ્ન કીધો હતો એમાં કુલ પાંચ પ્રશ્નો હતા કે પાંચે પાંચ પ્રશ્નોના છેદગણ મેળવવાનું પાંચમામાં પૂછેલું છે એટલે તમને આવડે એવું છે એટલે બનાવવાની જરૂર નહીં હવે સાતમો પ્રશ્ન સાતમા દાખલામાં આપણને નામ આપેલું છે a બરાબર પ્રથમ લખતો નથી એવા x x એ પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા એટલે આ 1 2 3 4 એ રીતે છે b બરાબર એવા x x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે આ રીતે બે કી સંખ્યા હોય છે પણ પ્રાકૃતિક છે એટલે ઋણ સંખ્યા નહીં આવે શૂન્ય નહીં આવે c માં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ છે એટલે એક કી સંખ્યા પ્રાકૃતિક છે એટલે ધન પૂર્ણાંક અને ગણ d આપેલો છે એમાં x એ અવિભાજ્ય સંખ્યા હવે આપણે અવિભાજ્ય સંખ્યા માટે જોઈએ તો એમાં જે અહીંયા સંખ્યાઓ આવશે એ આપણે ત્યાં લખવાની થશે એટલે એ અહીંયા x એ અવિભાજ્ય સંખ્યા છે તો નીચેના ગણ મેળવો આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા છે 2 3 5 7 પછી 8 9 10 ની આવે 11 આ રીતે થશે હવે પ્રશ્ન પૂછ્યા નીચેના ગણ મેળવો a છે b a છે b a અને b નો છેદ એ આપણે જોઈએ તો બંનેમાં હોય એવું 2 છે 4 છે પછી 6 આવશે તો એ ગણ b a માં હોય a માં કેવી સંખ્યા હોય પ્રાકૃતિક આમાં બે કી હોય એવી પ્રાકૃતિક તો જવાબ બે કી હોય એવી પ્રાકૃતિક સંખ્યા થશે એ રીતે જો આ સાવ સેલા દાખલાઓ છે એટલે બધા તમને કરવાની જરૂર નથી c છે d આ પહેલો પ્રશ્ન એ રીતે છેલ્લો પ્રશ્ન c છે d c અને d બંને માં હોય એવા જોઈએ તો 3 છે એ બંને માં છે 5 છે એ બંને માં છે 7 બંને માં છે પછી 11 બંને માં છે તો આ રીતે જોવા જઈએ તો આ પાછું 3 d જ છે તો આ રીતે આપણે છેદગણ મેળવી શકીએ
તો જો આપણે ગોકળ છેદમાં મેળવવાના બહુ સેવા છે પણ ઘણી વખત આપણે રકમ જો ગુણધર્મની રીતે આપેલી હોય તો એને યાદીની રીતે ફેરવવાનું આ એબીસીડી આપણે યાદીની રીતે લખી લેજા હવે આપણે એને જે પ્રશ્ન પૂછે યોગકળ છેદમાં ગમે એ આપણે ઝડપથી કરી શકાય એટલે ગુણધર્મની રીતે આપેલી રકમ હોય એને આપણે યાદીની રીતે રકમમાં ફેરવી નાખવાનું પછી આપણે ગણતરી કરવાની તો જો એ રીતે આમાં પણ એવા કેટલા દાખલાઓ થશે પછી આઠમો દાખલો આપણને આવ્યો આઠમા દાખલામાં આપણને એમ કીધું છે કે નીચેની જોડમાંથી ક્યાં જોડના ગણ પરસ્પર અલગ ગણ છે એમાં પહેલું એને એ બી સી કીધા નથી પણ આપણે કહીએ એ બરાબર એક બે ત્રણ ચાર બી બરાબર હવે તો આપણે રકમ લખતા નથી એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવડતી હોય તો જ આપણને દાખલા આવડશે એવું થશે
તો એ રીતે આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા અલગ કણ કોને કહેવાય તો બે કણ a અને b માટે x એ b બરાબર ખાલી કણ થાય તો બે કણને અલગ કણ કહેવાય એ આપણે થિયરી આવડવી જોઈએ તો આપણે દાખલો આવડે તો એ રીતે છેદ પણ જોઈ લેવાનું ખાલી કણ થાય તો અલગ કણ છે ખાલી કણ ન થાય તો અલગ કણ નથી એ રીતે થશે હવે જે આપણને નવમો દાખલો આપેલો છે એ માં આ રીતે આવ્યું છે કે ગણ એ બરાબર 3 6 9 12 15 18 21 ગણ બી બરાબર 4 8 12 16 અને 20 ગણ સી બરાબર 2 4 6 8 10 12 14 અને 16 અને એ રીતે ડી બરાબર આપણને આ રીતે આવ્યું છે 5 10 15 20 હવે જે આપણને રકમ આપેલી છે એમાં આપણે એમ કીધું છે નીચેના ગણ ભરો એમાં પહેલું a માઇનસ b હવે a માઇનસ b એટલે ગણ a અને b નો તફાવત ગણ તો આપણે અગાઉ તફાવત ગણમાં શીખી ગયા છીએ કે a માઇનસ b એટલે ગણ a માં હોય પણ ગણ b માં ન હોય તેવા ઘટકોનો ગણ તો જો આમાં શરત કહી દે ઘટક ગણ a માં તો હોવો જ જોઈએ પણ એ પાછો ગણ b માં ન હોવો જોઈએ એનો અર્થ એ કે ગણ a ના એવા ઘટકો જે b માં ન હોય એ આપણે જવાબમાં કહેવાના છે તો જો હજી એક વાર અહીંયા ધ્યાન આપો કે તફાવત ગણ તમારા અગાઉ નહોતો આવતો એટલે તો આપણે ઝડપથી ને ભૂલ ન પડે એના માટે યાદ રાખવાનું a માઇનસ b એટલે ગણ a માં હોય ને b માં ન હોય એવા ઘટક તો જોવાનું ગણ a નું ચિહ્ન પ્લસ છે એટલે ગણ a ની અંદર આવતું હોય હવે ગણ a માંથી b ના ઘટકો ઘૂસી નાખે b ના ઘટકો 4 આમાં છે 8 તો નથી 12 કાઢી નાખ્યું 16 તો નથી 20 તો નથી તો હવે આપણે જોઈએ તો 3 6 9 15 18 અને 21 આ ઘટકો એવા છે જે ગણ a માં છે પણ ગણ b માં નથી તો જો આ રીતે આપણે a માઇનસ b એ મેળવવાનો થશે પછી બીજામાં a માઇનસ c a માઇનસ c એટલે ગણ a માં હોય અને c માં ન હોય તેવા ઘટક તો એમાં પણ આપણે ગણ a ના ઘટકો જોવાના અને c માં હોય એ બાજુ કરવાના છે તો જો 3 તો c માં નથી 6 તો નહીં 9 તો નહીં 12 છે એ છે સીમા એટલે આપણે વાત કરી 15 નથી 18 નથી 21 નથી તો એ રીતે a માઇનસ c એટલે 3 6 9 15 18 21 અહીં આપણો જવાબ છે આ રીતે આવશે પછી એ રીતે ત્રીજો પ્રશ્ન આપ્યો છે એમાં a માઇનસ d ગણ એ માં હોય b માં ન હોય તેવા ઘટક ગણો તો જોવાનું કે 3 અને 6 a માં છે d માં નથી એ રીતે 9 છે એ પણ a માં છે d માં નથી એ રીતે 12 a માં છે પણ d માં નથી 15 છે d માં છે એટલે એ રીતે થશે 18 અને 21 એ d માં નથી એટલે આવશે તો જો આ રીતે તફાવત ગણ મેળવવો પણ બહુ સહેલો છે એટલે એમાં આપણે આમ જોવાનું કે a માઇનસ d તો ગણ a માં હોય આપણે જો જે ગણનું ચિહ્ન પ્લસ હોય એનો ઘટક લખવાનો જેનું ચિહ્ન માઇનસ હોય એનો ઘટક એમાં જ ઘૂસી નાખવો એટલે આ રીતે આપણે ધ્યાન રાખીને ગણતરી કરતી જવાની છે ચોથામાં b માઇનસ a હવે જો b માઇનસ a હોય તો એમાં ગણ b નું ચિહ્ન પ્લસ છે તો
ના ઘટક જે એમાં નો એટલે ગણ બી ની અંદર આવતો હોય ગણ બી માંથી એ ના ઘટક બાદ 4 અને 8 જે એમાં નથી 12 છે એમાં છે એટલે કાઢી નાખ્યું 16 અને 20 જો અહીંયા આપણે એમ ની જોવાનું કે a - b ને b - c સરખા નથી એટલે એ બંને સરખા થાય એવું જરૂરી નહીં મોટા એવું જરૂરી નહીં પણ અહીંયા ઘટકો છે એ ફરી જશે એ રીતે ખાલી ગણો એટલે સરખા થાય નહીં એ રીતે અલગ તો આ રીતે b - a એટલે ગણ b આપણે ગણ b ની અંદર આવતું રહેવાનું એમાંથી a ના ઘટક પછી નાખો એટલે વધે b - a થશે પછી એ રીતે આમાં પણ આપણે બધા દાખલાઓ ગણવાની જરૂર નથી b માઈનસ d એટલે ગણ b માં હોય અને d માં ન હોય એટલે આપણે ગણ b માં આવતું રહે પણ એમાંથી d ના ઘટક પૂછવાના છે 5 તો નથી 10 તો નથી 15 તો નથી 20 છે d નો ઘટક 20 આપણે કાઢી દીધો એટલે 4 8 12 અને 16 જો આ રીતે બહુ સેલા દાખલાઓ છે આમાં પણ આપણે તમને બધા દાખલાઓ ગણવાની જરૂર નથી એટલા માટે કે સાવ સેલા એક જ ટાઈપના દાખલાઓ છે હજે એક વાત ધ્યાન રાખો તફાવત ગણ આવું સિમ્બોલ વચ્ચે માઇનસ આવે ત્યારે આપણે એમ કરવાનું પહેલા ગણના ઘટક એમાંથી બીજા ગણના ઘટકો બાદ કરો જે વધે એ આપણો જવાબ જો a માઇનસ b મેળવવું હોય તો ગણ a ની અંદર આવતા એમાંથી b ના ઘટક ભૂસી નાખો વધે a માઇનસ b એ રીતે b માઇનસ b મેળવવું હોય તો ગણ b ની અંદર આવતું રહેવાનું એમાંથી b ના ઘટક ભૂસી નાખવાના વધે a માઇનસ b તો જો આ રીતે આપણે એક માર્ક માં તમને કોઈ આવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછો હવે એ રીતે આના પછી 10મો દાખલો એવો છે એમાં એમ કીધું છે કે x બરાબર abc અને y બરાબર fbdg x બરાબર abcd અને y બરાબર આપણને આવ્યું છે f b d g f b d g અને પછી આપણને એમ કીધું છે કે તો નીચેના ગણો મેળવો પહેલામાં x - y જો આપણે અગાઉ શીખી ગયા છીએ કે x - y એટલે ગણ x માં હોય અને y માં ન હોય તેવા ઘટકો હવે જો આપણે x ની અંદર થી y ના ઘટક પૂછવા તો a b c એ તો આવા છે ને d છે તો d પૂછી નાખ્યો તો a b c હોય પાછો એક વાર ચેક કરી લેવાનું કે આ તમામ ઘટક x માં હોવા જોઈએ પાછો આમાંથી કોઈ પણ ઘટક y માં ન હોવો જોઈએ એ ચેક કરી લેવાનું પછી એ રીતે y - x y - x તો આમાં તમને શીખવાડ્યું એ રીતે ગણ y ની અંદર આવતું રહેવાનું y માંથી આપણે x ના ઘટક બાદ કરવાના છે તો f b b x માં છે એટલે કાઢી નાખીએ d x માં છે એટલે કાઢી નાખીએ g એટલે f અને g રહેશે પાછું ચેક કરી લેવાનું બંને ઘટક y માં હોવા જોઈએ તો y માં છે આ બે માંથી એક એક ઘટક x માં હોવો જોઈએ નહીં તો નથી તો આ રીતે આપણને y - x મળશે અને એમાં જે ત્રીજું છે x છેદ y x અને y નો છેદ તો x માં હોય અને y માં હોય તેવા ઘટકોનું ગણ તો બંને માં હોય તો કોમન આપણે જોયું b અને d બંને માં કોમન છે તો x છેદ y એટલે b અને d આપણને મળશે તો જો આ રીતે આપણે યોગગણ છેદ ગણ અને તફાવત ગણ છે એ આપણે અહીંયા એની ગણતરી કરી હવે 11મો છે 11મા દાખલામાં આપણને આમ કીધું છે કે r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q એટલે સમય સંખ્યાઓનો ગણ r બરાબર વાસ્તવિક સંખ્યાનો ગણ q બરાબર સમય સંખ્યાઓનો ગણ તો r માઈનસ q મેળવો હવે જો આપણે જો r એટલે વાસ્તવિક સંખ્યા હોય
r माइनस q એટલે r માંથી q ના ઘટક ભૂસી નાખો r એટલે વાસ્તવિક સંખ્યા નો ગણ બાકી સંખ્યા રેખા આવે એ બધા ઘટકો આવે હવે એમાંથી q ના ઘટક બાદ કરીએ એટલે સમય સંખ્યા કાઢી નાખી તો બધી સંખ્યાઓ માંથી જો આપણે સમય સંખ્યા કાઢી નાખીએ તો અસમય સંખ્યાઓ રહેશે એટલે r માઈનસ q બરાબર અસમય સંખ્યાઓ આવું આપણને જવાબ મળે છે r માઈનસ q એટલે અસમય સંખ્યાઓનો તો જો આ રીતે આપણે અહીંયા જે આપણને દાખલાઓ આપેલા એ આપણે આ રીતે જે આપણને 12મો દાખલો છે એમાં વિધાન સત્ય છે કે નહીં એ આપણે કહેવાનું છે હવે જો એ 12મો દાખલો છે પ્રમાણમાં સરળ દાખલો છે જો આપણે ટેક્સ્ટબુકમાં જોવો બધા પહેલો દાખલો છે એમાં પહેલો પ્રશ્ન 2 3 4 5 અને બીજો ગણ છે 3 6 એ અલગ ગણ છે કે નહીં આપણે કહેવાનું છે તો બંને ગણનો છેદગણ મેળવવાનો જો છેદગણ ખાલી ગણ થાય તો અલગ ગણ છે અને છેદગણ ખાલી ગણ ન થાય તો અલગ ગણ નથી જો પહેલા પ્રશ્નમાં બંનેના છેદગણમાં 3 આવશે તો છેદગણ ખાલી ગણ નથી તો એ અલગ ગણ નથી જો બંનેનો છેદગણ ખાલી ગણ થાય તો જ પરસ્પર અલગ ગણ થશે તો જો આ રીતે એ દાખલાઓ છે એ તો આપણે આ રીતે સ્વાધ્યાય 1.4 છે એટલું કે સ્વાધ્યાય 1.4 માં આપણે આટલું શીખવાનું હતું કે યોગગણ છેદગણ અને પૂરક ગણ એટલે આ રીતે સ્વાધ્યાય 1.4 આમ તો આપણે જે છેલ્લો દાખલો આપણને આપેલો છે હવે આપણે પૂરક ગણ શરૂ કરવાનું થશે પણ એ આપણે હવે પછીના લેક્ચરમાં શરૂ કરશું એટલે આપણે અત્યારે તો એવું કરીએ કે 12મો દાખલો છે એ આપણે ભણી નાખીએ એટલે 12મો દાખલો સરળ દાખલો છે પ્રમાણમાં સરળ દાખલો છે આપણને અલગ પણ છે કે નહીં એ નક્કી કરવાનું કીધું છે તો આપણી રીત પ્રમાણે પેલા ગણને એ કહેવાનું 2 3 4 5 બીજા ગણને આપણે બી કહીએ તો એ 3 6 હવે a છેદ b તો a છેદ b માં એક ઘટક 3 આવશે એટલે એનો અર્થ એ કે a છેદ b ખાલી ગણ નથી એટલે a અને b એ અલગ ગણ નથી જો છેદ ગણ ખાલી ગણ થાય તો એ અલગ ગણ થશે એ રીતે બધામાં એવા છેદ ગણ મળતા જવાના છે એમાં જો ચોથો પ્રશ્ન છે એમાં એમ કીધું છે a બરાબર આપણને a કે a પર નથી પણ આપણે ગણતરીમાં સરળતા માટે બધા દાખલામાં તમ ધારણા કરી નાખવાની કે કોઈ આપણે વર્ણન નથી નો 2 6 10 3 7 11 પરસ્પર અલગ ગણ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે તો અહીંયા પણ આપણે a છેદ b મેળવ્યું તો a છેદ b બરાબર ખાલી ગણ થશે કોઈ કોમન ઘટક નથી તો ખાલી ગણ થયું તો એનો અર્થ એ કે a અને b એ અલગ ગણ છે તો જો એ રીતે કુલ આપણને સ્વાધ્યાય 1.4 માં 4 દાખલાઓ આપેલા છે આપણે એ જે 4 દાખલાઓ છે એમાંથી 2 દાખલા કે તો અગાઉ એવા દાખલા આવી ગયા છેદ ગણ ખાલી ગણ થાય તો એ અલગ ગણ છે અને છેદ ગણ ખાલી ગણ ન થાય તો એ અલગ ગણ નથી તો જો આ રીતે આપણે આજે સ્વાધ્યાય 1.4 પૂરો કર્યો યોગગણ છેદગણ અને પૂરક ગણ કેવી રીતે મેળવવું હવે આપણે આના પછી સોરી યોગગણ છેદગણ અને તફાવત ગણ કેવી રીતે મેળવવું a યોગ b a છેદ b ને a માઈનસ b એવા દાખલો આવ્યો હવે આપણે પૂરક ગણ કોને કહેવાય શીખવાનું રહેશે અને એના દાખલાઓ સાથે 1.5 માં હવે પછી આપણે લેક્ચર આવે ત્યારે આવશે